નમસ્કાર, હું છું કલ્પના અને સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. જાડેશ્વર પાલડી ખાતે યોજાશે બે દિવસીય ભવાઈ મેળો, તો ભગવાન જાડેશ્વરના આભૂષણના પટારાની નીકળી શોભાયાત્રા. અને આરટીઓના નવા નિયમોને લઈને વાહન ચાલકોમાં જોવા મળે ફફડાટ, તો પીયુસી હેલ્મેટ જેવી વસ્તુઓમાં થઈ રહી છે ખુલ્લી લૂંટ. હવે જોઈશું સમય ગુજરાતની વિસ્તારથી. ભાદરવા સુદ 14ને લઈ દર વર્ષની જેમ ચાલતી આવતી ભવાઈની પરંપરા આ વર્ષે પણ પાટણ નજીક આવેલ જાડેશ્વર મહાદેવ ખાતે યોજાશે. 14 પૂનમનો ભવાઈ મેળો આજરોજ જાડેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના નિવાસસ્થાનેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાસ્તે ગાસ્તે ભગવાન જાડેશ્વરના આભૂષણનો પટારો શહેરના ગીમટા વિસ્તારથી નીકળી જૂનાગંજ ચોક ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન જાડેશ્વરના આભૂષણોના પટારાને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જ્યાં જાડેશ્વર અને પાલડીના યુવાનો દ્વારા તલવારબાજી રમી જાડેશ્વર મંદિર ખાતે જવા માટે પ્રસ્થાન કર્યું હતું. અનંત ચતુર્દશીને 12/9/19 રોજ શ્રી જાડેશ્વર મહાદેવ પાલડી ખાતે યોજાનાર લોક ભવાઈ મેળોની શરૂઆત શ્રી જાડેશ્વર મહાદેવ અવધિત સહસ્ત્ર બ્રાહ્મણ ભવાઈ મંડળના મહાદેવજીના પૂજારી શ્રી હરેશભાઈ આચાર્યના ઘરેથી સરકારી તિજોરીમાંથી લાવેલ દાદાના આભૂષણો અલંકારો સહિત પાલડીના ગ્રામજનો જે લેવા આવે છે તે સાથે સંઘ પ્રયાણ કરશે. ત્યારબાદ જૂનાગંજમાંથી ગાડા દ્વારા શ્રી જાડેશ્વર મહાદેવ સંઘ પહોંચશે અને સાંજે ત્યાં 4-6 મહાપૂજાનું આયોજન છે. ત્યારબાદ પ્રસાદનું વિતરણ થશે અને રાત્રે 9 કલાકે શ્રી જાડેશ્વર મહાદેવ અવધિત સહસ્ત્ર બ્રાહ્મણ ભવાઈ મંડળ દ્વારા પાલડી ખાતે અસાઈ ઠાકર રચિત 200 વર્ષ જૂની પરંપરા દ્વારા લોકકલા આયોજિત થશે અને જે રાવણ ગુઠણ કાળી પછી મહાકાળી આવા અનન્ય વેશો ભજવાશે. જે પાટણ નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવ્યા બાદ દર ગુરુવારે પ્રજાના દ્વારેનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં શહેરના વિવિધ વિસ્તારમાં જઈ નગરપાલિકાની ટીમ સ્થળ પરની નાની મોટી સમસ્યાનું નિરાકરણ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી હતી. ત્યારબાદ નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીમાં એકાએક વિવાદ સર્જાતા પાલિકા ખાતે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતા આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હતો. હવે પાલિકામાં ફરી નગરપાલિકાના ઉપપ્રમુખ પદે કોંગ્રેસના લાલેશ ઠક્કરની નિમણૂક થતાં ફરીવાર પ્રજાના દ્વારેનો કાર્યક્રમ આજથી શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 5 શાંતિનાથ સોસાયટી ખાતે સફાઈ અભિયાનનું કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પાલિકાના ઉપપ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
માળિયાહાટીના તાલુકાની આંગણવાડી બહેનો તેમજ હેલ્પર બહેનોએ મુખ્ય સેવિકા શાંતાબહેન ચાવડાના વિરોધમાં માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી અને જણાવ્યું છે કે મુખ્ય સેવિકા શાંતાબહેન તેમના મન ઘડતર નિર્ણય કરી વારંવાર હેરાન કરે છે, તેમજ પગાર કાપી લેવાની અને નોકરીમાંથી છૂટા કરી દેવાની પણ ધમકીઓ આપે છે, જેને કારણે અમોને ખૂબ જ પરેશાની થતી હોય છે। જ્યારે મુખ્ય સેવિકા શાંતાબહેન સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્રમાં જણાવ્યું છે। આવેદનપત્ર આપતી વખતે માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માળિયાટીની આંગણવાડી બહેનોને એના સુપરવાઇઝર વિશે ફરિયાદ હતી, જે અનુસંધાને એક આવેદનપત્ર તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા તેમજ મામલતદાર શ્રી માળિયાટીના નાયબ મામલતદાર શ્રી પરમાર સાહેબને આપેલ છે। અને એની લાગણી અને માગણી એવી છે કે જેમને અન્યાય છે એ બાબતમાં ન્યાય મળે અને ન્યાય મળે એવી આશા અપેક્ષા રાખીએ છીએ। પાટણ એચએનજીયુ દ્વારા આંતર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીઆરએસ કોમર્સ કોલેજના યજમાન પદે યોજવામાં આવી હતી, જેમાં એચએનજીયુના સંલગ્ન 19 જેટલી કોલેજના 95 વિદ્યાર્થીઓએ આ કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં વજન પ્રમાણે જુદા જુદા વિભાગો પાડી કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા થનાર વિદ્યાર્થી આગામી સમયમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી ખાતે હરિયાણા કુસ્તી સ્પર્ધામાં મોકલવામાં આવશે। જય સિયારામ। હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તીની સ્પર્ધાનું આયોજન ટીએસઆર કોમર્સ કોલેજ પાટણ દ્વારા કરવામાં આવે છે। આ સ્પર્ધામાં કુલ 19 ટીમોએ ભાગ લીધો છે અને એમાંથી 95 વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં કુસ્તી રમી રહ્યા છે। દરેક જે વિદ્યાર્થી દરેક વજનમાં પ્રથમ આવશે એ ઈશાર હરિયાણા મુકામે રમવા જશે, જે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરશે। મર ઘટ તક હૈ તેરી કહાની પગ પગ પ્યારે દંગલ 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 સૂરજ તેરા ચડતા ઢલતા ગર્દિશ મે કરતે હૈ તારે દંગલ 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 માં કે પેટ સે મર ઘટ તક હૈ તેરી કહાની પગ પગ પ્યારે દંગલ 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 દંગલ। સંત કહારનાથ જીવંત સમાધિએ ભાદરવા સુદ 13ને દિવસે રાત્રિ દરમિયાન મેળો યોજાયો હતો। 500 કિલો ચોખાનો પુલાવ, 100 કિલો સોજીનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો। 10,000 ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો અને ભંડારાનું આયોજન ન્યૂ પટણી સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ તરફથી કરવામાં આવ્યું હતું। ચમનપુરા અસરવા તેમજ અમદાવાદ તરફથી સંતના સ્થાનકથી 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। રાત્રિ દરમિયાન સંતવાણી યોજાઈ હતી। ગુજરાતભરમાંથી પટણી સમાજ દ્વારા 150થી વધુ નેજા સંતની સમાધિએ ચડાવવામાં આવ્યા હતા, તેમજ ભક્તિ ભોજન અને ભજનનો સંગમ અહીં જોવા મળ્યો હતો। સમાચારમાં સમય થયો છે વિરામનો, જોતા રહો સમય ગુજરાત ન્યૂઝ। ફેબ્રિક હાઉસ, મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે। તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ। Toyota Yaris. All sense. All sedan. Bookings open. Hmm.
मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी। मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग। मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी। कंफर्ट लेडी लेंगीज अमेरिका ड्रेसेस माथी होलसेल भावे रिटेल मा एंकल के चुड़ीदार लेंगीज फक्त रुपया 220 मा कुर्ती पेंट 280 मा अने हाँ कंफर्ट लेडी टी शर्ट फक्त रुपया 200 मा अमेरिका ड्रेसेस बगवाड़ा दरवाजा पाटा। જ્યાં આપને મળશે એલઈડી ટીવી એસી ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસ ની વિશાળ રેન્જ 0% વ્યાજ દર પર સરળ હપ્તે આજી જ મુલાકાત લો દુકાન નંબર 1-11 આરાધના કોમ્પ્લેક્સ ચતુર્ભુજ બાગ પાસે પાટણ શ્રી પાટણ જૈન મંદિર દ્વારા સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ મારે એકવાર ફરીથી શાળાએ જવું છે દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરૂ કાકડી આ બધું ખાવું છે સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે શ્રી ગ્રુપથી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ પ્રવાસ સ્પોર્ટ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારુ આયોજન તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ क्या रंग जमाना क्या धूम मचाना अब तो हर कोई है प्रेम का दीवाना ऊंचे लोगों की ऊंची पसंद दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, Air Cooler, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી. મારું કરેલું અચૂક રહેશે. બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં. સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ મા દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ મૂર્તિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. વિરામ બાદ સમગ્ર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણમાં ટ્રાફિકના નવા નિયમો કમરતોડ દંડના ડરથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને વાહનના PUC સર્ટી લેવા અને હેલ્મેટ ખરીદવા માટે દોડતા થયા છે. ત્યારે જિલ્લાના 5 સેન્ટરોમાં દિવસમાં માંડ 100 અરજી PUC માટે આવતી હતી. વધીને 2 દિવસથી 500 અરજીઓ આવતી થઈ છે. એક દિવસમાં 1 સેન્ટરમાં માંડ 30 અરજી આવતી તેની સામે 120થી વધુ રોજની આવતી થઈ ગઈ છે. આ અંગે પાટણના સંખારી 3 રસ્તા પાસે આવેલા PUC સેન્ટરના સંચાલક કેયુરે જણાવ્યું કે ફોર વ્હીકલ ચાલકોને તો મોટાભાગે PUC લેતા જ હોય છે, પરંતુ હવે સૌથી વધુ અરજીઓ જે 2-વ્હીલરવાળાની આવી રહી છે. તો હેલ્મેટના વેપારીઓ સ્ટોક કરવા ઓર્ડરો નોંધાવી રહ્યા છે, પણ શોર્ટેજ છે. ત્યારે અત્યારથી જ હેલ્મેટના ભાવમાં 30-50 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
ટ્રાફિક પીએસઆઈ જેપી સોલંકીએ જણાવ્યું કે ટુ વ્હીલરમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. થોડા સમયથી સોશિયલ મીડિયામાં જોવા મળ્યું છે કે શહેરમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી, પરંતુ સરકાર દ્વારા હજુ કોઈ એવો પરિપત્ર કે સૂચના અપાઈ નથી જેથી તમામ નિયમોના પાલન સાથે શહેરમાં પણ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવું પડશે. અને સરકાર પીયુસીનો માગે છે, પણ લોકો સાધનના ચેક કર્યા વિના તેમને પીયુસી ફોટો પાડીને આપી દે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 12 કિલોમીટરના અંતરે આવેલ પાટણ ભાવનો ઓસમ ડુંગર અત્યારે સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. આ વિસ્તારમાં મેઘરાજાએ અપાર હેત વરસાવીને પ્રકૃતિને ભરપૂર બનાવી દીધી છે. દૂરથી ઓસમ ડુંગરને જોતા જ જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તેવો ભાસ થાય છે. વરસી રહેલા વરસાદના પગલે ઓસમ ડુંગરના ચારે તરફથી ઝરણાનો ધોધ જોવા મળે છે. ઊંચા ડુંગર ઉપરથી પડી રહેલા પાણીના આ ઝરણાનો ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યમાં ખૂબ જ વધારો કરી રહેલ છે. ઓસમ ડુંગરમાં વનરાયો તો અત્યારે લહેરાઈ રહી છે, તેમાં મંદ મંદ પવન તેની સુંદરતામાં ખૂબ જ વધારો કરી દે છે. પર્વતની વંદરાયુથી વચ્ચેથી વહી રહેલા નાના નાના ઝરણાઓના ખડખડ અવાજ વાતાવરણને અત્યંત મોહિલું બનાવી દે છે. તળેટીની ઉપર તરફ આવેલ ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ જતા તો ચારે તરફથી વાતાવરણ સહેલાણીઓનું મન મોહી લે છે. ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ જતા વચમાં આવતા અને સોળે કલાએ ખીલેલ ફૂલો મનને પ્રફુલ્લિત કરી દે છે. ખીલેલા આ ફૂલો પર પડી રહેલા પતંગિયા જાણે કે પ્રેમનો સંદેશ આપતા હોય તેવો ભાસ થાય છે. ઓસમ ડુંગરનું મોહક વાતાવરણ હાલ તો જાણે કે અહીં જ સ્વિટ્ઝરલેન્ડ હોય તેવો ભાસ કરાવી દે છે. મનમોહક વનરાઈ અને ઝરણાના કલરની સાથે ઓસમ ડુંગરની ઉપર જ્યારે ટપકેશ્વર મહાદેવની જગ્યા સુધી પહોંચ્યો ત્યારે ત્યાંનો નજારો જોતા જ રહી જવાય તેવો છે. અહીં 70-80 ફૂટ ઊંચાઈ પરથી પડી રહેલા પાણીના ધોધને જોતા જ જાણે કે કોઈ અદ્ભુત જગ્યા પર આવી ગયા હોય તેવું લાગે છે. નીચે પડી રહેલા પાણી અને તેમાંથી ઉઠી રહેલા ધુમ્મસથી વાતાવરણ ખૂબ જ અદ્ભુત થઈ જાય છે અને સહેલાણીઓ અહીં પાણી જોઈને નહાયા વગર રહી શકતા નથી અને ધોધ નીચે નહાવા લાગે છે. આ અદ્ભુત વાતાવરણને જોઈને જ ધોરાજીના ધારાસભ્ય પણ આ કુદરતી સૌંદર્યને માણવા માટે અહીં સુધી પહોંચ્યા હતા. અહીંયાનું વાતાવરણ ખૂબ સુંદર છે. અહીંયા આવીને અમને એમ લાગે છે કે અમે કુલુ, મનાલી, મહાબળેશ્વર ને એ જગ્યાએ પહોંચી ગયા છીએ. અહીંયાના પર્વતો અમને જોઈને એમ લાગે છે કે અમે અહીંયા આબુ હિલ પર આવી ગયા છીએ. અહીંયા ધોધ પણ ખૂબ સરસ છે, ત્યાં અમે ખૂબ નહીને ખૂબ એન્જોય કર્યો છે. અહીંનું વાતાવરણ ખૂબ સરસ છે. સમય ગુજરાતની સાથે વિપુલ ધામેચા, ધોરાજી. જસદણ શહેરના ન્યાય મંદિર પાછળ આવેલ વોર્ડ નંબર 7 અંબિકાનગર સોસાયટીના રુદ્રાક્ષ ફ્લેટ પાસે થોડા દિવસ પહેલા ભૂગર્ભ ગટરની લાઈનો નાખવાનું કામ શરૂ કર્યું હતું, જે અધૂરું કામ મૂકીને પરત પુરાણ કરાયું છે. જે પુરાણ કર્યા બાદ ટાસના ફેરાઓ ના નખાતા વરસાદે તંત્રની પોલ ખોલી છે. આમ સરખું પુરાણ ના કરાતા વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જામ્યું છે. રહીશોને પોતાના ઘરમાંથી બહાર વાહનો કાઢવા પણ મુસીબત બન્યા છે. વડીલો તેમજ સ્કૂલે જતા બાળકો અને વાલીઓને પણ આવવા જવામાં જીવના જોખમે ચાલવું પડે છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે વાહનો ઘરની બહાર કાઢીએ તો કાદવમાં ફસાઈ જાય છે અને વાહન કાઢવા જાય તો લોકો પણ ફસાય છે. આમ અમારી સોસાયટીના લોકોને જીવના જોખમે આવવું જવું પડે છે. જસદણ શહેરના અંબિકાનગરમાં ન્યાય મંદિરની પાછળના વિસ્તારના સહયોગ બધા રહીશો બધા ભેગા થઈ અને જે ગંદકીની જે હાલાકી ભોગવી રહ્યા છીએ, જેનું તંત્ર આ ધ્યાન નથી લેતું, આ છેલ્લા એક અઠવાડિયાથી અમે બધા લોકો હેરાન થયા છીએ. દિવસમાં 2-3 વાર બધાના કોઈના વાહન કે કોઈ વડીલ કે નાના છોકરાઓ બધા કિચડમાં ખૂંચી જાય છે. અમે અમારા વોર્ડના સભ્યશ્રીને મૌખિકમાં રજૂઆત કરી કે ભાઈ તમે આવીને જોઈ જાઓ, તો એણે એવું કીધું કે આ અમારામાં નથી આવતું, તો કોનામાં આવે છે? વિપુલ ચાવડા સાથે રાજભાહાડા, સમય ગુજરાત ન્યૂઝ, જસદણ. ભાદરવા સુદ 14 એટલે અનંત ચૌદશ તરીકે ઉજવવામાં આવતી હોય છે. ત્યારે ગણેશ ઉત્સવના અંતિમ દિવસ એટલે કે અનંત ચૌદશે ગણેશ વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે પાટણના બાલિશણા ખાતે પટેલ રોહિતભાઈના ઘરે ગણેશ વિસર્જન ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશ હોવાથી મહોલ્લાના રહીશો સાથે મળીને ઘરે જ તુલસીના કુંડામાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
ફેલા ઉજાલા ગણપતિ બાપા મોરિયા હમ સબ કા હે તુ રખવાલા ગણપતિ બાપા મોરિયા તેરે દમ સે એક કદમ સે દુનિયા હિલ જાય. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જાડેશ્વર પાલડી ખાતે યોજાશે બે દિવસીય ભવાઈ મેળો, તો ભગવાન જાડેશ્વરના આભૂષણના પટારાની નીકળી શોભાયાત્રા. અને આરટીઓના નવા નિયમોને લઈને વાહન ચાલકોમાં જોવા મળે ફફડાટ. તો પીયુસી હેલ્મેટ જેવી વસ્તુઓમાં થઈ રહી છે ખુલ્લી લૂંટ. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.